हेलो, गुड आफ्टरनून। आपने सब जाणीए छीए के ગયું વર્ષ આપણા માટે કષ્ટદાયક રહ્યું છે, તો આ વર્ષ આપણા માટે એવું ના જાય તે માટે આપણે પ્રયત્ન કરીએ। પરંતુ આપણે સૌ સાથે મળી સમસ્યાનું સમાધાન ગોતી આપણા બાળકની કારકિર્દી વિશે વિચારી બધા સાથે મળી સ્વસ્થ ખુશ અને આનંદિત રહી તેવી આશા સાથે આપણે નવા શૈક્ષણિક સત્રની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। ત્યારે સ્કૂલ દ્વારા જે વિડિયો પીડીએફ જે આવે તે તમારે સમયસર જોતા રહેવું અને કાઈ પણ ક્વેશ્ચન હોય તો એની નીચે અન્ડરલાઈન કરી આપણે જ્યારે ઝૂમ મીટિંગમાં મળશું ત્યારે તમે ક્વેશ્ચન કરી શકો છો। આપણે સૌ સાથે મળી આપણા બાળકનું ઉજ્જવળ ભવિષ્ય વિશે વિચાર કરી એક નાનું પગલું ભરવા જઈ રહ્યા છીએ। આ અઠવાડિયા દરમિયાન દરેક વિષયના આપણને રિવિઝન વિડિયો જોવા મળશે, જે આપણને હાલના ધોરણમાં ખૂબ જ ઉપયોગી બનશે। તમે બધા મારું નામ તો જાણો જ છો, સરસ, હું છું ક્રિષ્ના। આપણે ધોરણ 7 અને વિષય વિજ્ઞાન આપણે આજે જોઈશું। તે પહેલા આપણે ધોરણ 6માં જે આપણે આગળ ઉપયોગી બને છે તેવા ટોપિક વિશેની આપણે ચર્ચા કરીશું। તેમાં આપણે સૌપ્રથમ જોઈએ તો કે રેસાથી કાપડ સુધી, આપણે બધાએ ધોરણ 6માં જોયું હતું કે રેસાથી કાપડ કઈ રીતે બને છે તેની આપણે એક ઝલક નિહાળીએ। આપણે એમાં જોઈએ રેસા તો કે કુદરતી રેસા અને કૃત્રિમ રેસા। કુદરતી રેસા કોને કહેવાય તો કે વનસ્પતિ કે પ્રાણીમાંથી મળતા રેસા હોય એને કુદરતી રેસા કહેવાય। જ્યારે કૃત્રિમ રેસા કોને કહેવાય તો કે વનસ્પતિ કે પ્રાણી સ્ત્રોતમાંથી જે ન મળતા હોય પરંતુ રાસાયણિક પદાર્થોમાંથી આપણને જે રેસા મળે છે તેને કેવા કહેવાય, કૃત્રિમ રેસા, જેને સિન્થેટિક રેસા તરીકે પણ આપણે ઓળખી શકીએ છીએ। અને વાનસ્પતિક રેસામાં કયા આવશે તો કે કપાસ અને સળ। આપણે જોયું હતું કે કપાસ છે તો એમાંથી આપણે રૂ અલગ કરીને આપણે કઈ રીતે એનો ઉપયોગ કરી શકીએ, તો રૂનો ઉપયોગ આપણે ક્યાં ક્યાં થાય છે, સરસ, આપણે ગાડલા ભરવામાં, ઓસિકા ભરવામાં, પછી ભગવાનની જે આપણે વાટું કરીએ છીએ તો એમાં આપણે રૂનો ઉપયોગ છે એ કરીએ છીએ। ત્યારબાદ આપણે જોયું હતું સણ, તો કે સણ છે એ કઈ રીતે આપણે ઉપયોગમાં તેમાંથી લઈ શકીએ તો કે સણનું જે આપણે પ્રકાંડ છે એ પાણીમાં આપણે ડૂબાડીને રાખ્યું હતું કે જેથી કરીને એ પ્રકાંડ છે એ સળી જાય અને શું થાય એમાંથી આપણે હાથ વડે રેસા છે એ કાઢી શકીએ, એમાંથી પણ આપણને રેસા મળી શકે, સરસ। ત્યારબાદ આપણે જોઈએ કાંતું, તો કે કાંતું છે એ કોને કહેવાય તો કે રેસામાંથી તાતણા બનાવવાની જે પ્રક્રિયા થાય છે એને શું કહેવાય, કાંતું કહેવાય છે। ત્યારબાદ આપણે જોઈએ વણાટ, તો કે વણાટ કોને કહેવાય તો કે તાતણાના બે જૂથ એક સાથે ગોઠવાઈને જે કાપડ બને છે તેને શું કહેવાય, વણાટ। આપણે બધાએ જોયું તો ધોરણ 6માં કે હાથસાળ ઉપર આપણે કાપડ બનાવતા હતા તો એ કેવી રીતના બને તો કે તાતણું હોય એમાંથી બે જૂથ હોય એને એક સાથે ગોઠવીએ એટલે શું થાય, આગળ જતા એ કાપડ છે એ બનતું જાય। ત્યારબાદ આપણે જોયું હતું તકલી, તો કે કાંતવા માટે એ આપણે એક સાધન વપરાય છે જેનું નામ છે તકલી। સમજાણું વિદ્યાર્થી મિત્રો, સરસ। ત્યારબાદ આપણે જોઈએ વનસ્પતિની આપણે જાણકારી મેળવીએ કે જે આપણને ધોરણ 7માં આપણને આગળ બહુ ઉપયોગી છે, આપણને આ બેઝિક જ ખ્યાલ નહીં હોય તો આપણે આગળ છે એ ભણી શકશું નહીં। એમાં પહેલાં જોઈએ છોડ, તો કે છોડ છે એ શેમાં સમાવેશ થાય છે, છોડ આપણે કોને કહીએ તો કે આપણી જે હાઈટ છે એનાથી નીચું હોય એને આપણે શું કહેવાય, છોડ કહેવાય છે। ઉદાહરણ તરીકે જોઈએ તો ટમેટા છે, મરચા છે, એ બધા છોડવામાં એનો સમાવેશ થાય છે। ત્યારબાદ આપણે જોઈએ ક્ષુપ, તો ક્ષુપમાં કોનો સમાવેશ થાય તો કે આપણી હાઈટ કરતાં થોડું ઊંચું હોય એને શું કહેવાય, ક્ષુપ કહેવાય। દાખલા તરીકે લીંબુડી, લીંબુડી છે, કરેણ છે, તેને આપણે શું કહી શકીએ, ક્ષુપ કહી શકીએ। પછી જોઈએ વૃક્ષ, તો કે એ બહુ ઊંચું હોય એને શું કહેવાય, વૃક્ષ કહેવાય। ઉદાહરણ તરીકે જોઈએ તો કે આંબો છે, પછી વડલો છે, એ બધાનો સમાવેશ કેમાં થાય છે, વૃક્ષમાં થાય છે। સમજાણું, છોડ છે એ, ટમેટા અને મરચા એ બધા છોડવામાં આવે, શુભ શેમાં આવે તો કે લીંબુડી છે, કરેણ છે, એ બધા છે
જેમાં આવે ક્ષુપમાં એટલે કે આપણે હાઈટ કરતા ઊંચું હોય એમાં પછી વૃક્ષ તો કે બહુ ઊંચું હોય આપણે એની પર છે ઈ બહુ ચડી શકીએ નહીં આંબો છે વડલો છે ઈ બધા વૃક્ષમાં સમાવેશ થાય છે ત્યારબાદ જોઈએ ભૂપ્રસારી ભૂપ્રસારી કોને કહેવાય તો કે આપણે જોઈએ છે જમીન ઉપર જે ફેલાય વનસ્પતિ એને કેવી કહેવાય ભૂપ્રસારી વનસ્પતિ ઉદાહરણ તરીકે જોઈએ તો કે બટેટા ઈ ભૂપ્રસારીમાં સમાવેશ થાય છે ત્યારબાદ જોઈએ વેલાઓ તો વેલા છે ઈ કોઈ એક માળખું હોય એનો આધાર લઈને જે ઉપર ચડે છે એને શું કહેવાય વેલાઓ કારેલાના વેલા છે પછી ટિંડોરાના વેલા છે એ બધા શું છે વેલાઓ ત્યારબાદ જોઈએ પ્રકાશ સંશ્લેષણ તો કે વનસ્પતિમાં જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે એ કઈ રીતે થાય છે તો કે આપણે જે લીલા પાંદડા જોઈએ છીએ એ શું કરશે તો કે હવામાંનો કાર્બન ડાયોક્સાઇડ વાયુ લેશે અને શું કરશે તો કે એ પોતાનો ખોરાક છે એ પોતાની જાતે જ બનાવશે એટલે એ ક્રિયાને શું કહેવાય પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કહેવાય છે પછી આપણે જોઈએ પ્રકાંડ તો કે પ્રકાંડ છે એ શું છે તો કે પાણીનું ઉપર તરફ વહન કરવામાં એ મદદ કરે છે આપણે જોઈએ છીએ મૂળ છે ત્યાંથી ઉપર આપણે એક લાંબુ જોઈ શકીએ છીએ જેને શું કહેવાય છે પ્રકાંડ કહી શકીએ છીએ કે જે પાણીનું અને ખનિજ સારોનું એ ઉપરની તરફ વહન કરવામાં મદદ કરે છે જેથી કરીને પર્ણને આપણે ખોરાક છે એ મળી શકે ત્યારબાદ જોઈએ પર્ણદંડ પર્ણદંડ કોને કહેવાય તો કે પર્ણ છે એ જે ભાગથી પ્રકાંડ સાથે જોડાયેલું હોય એને શું કહેવાય પર્ણદંડ કહેવાય છે પછી તો કે પર્ણપત્ર કોને કહી શકીએ તો કે પર્ણના કોળા અને લીલો ભાગ હોય એને શું કહેવાય પર્ણપત્ર કહી શકીએ છીએ ત્યારબાદ જોઈએ મૂળ તો કે મૂળ છે એ બે પ્રકારના હોય સોટી મૂળ અને તંતુ મૂળ સોટી મૂળ છે એ કોને કહી શકીએ તો કે વનસ્પતિનું જે મુખ્ય મૂળ એમાં આવેલું હોય નીચેની તરફ એને શું કહેવાય સોટી મૂળ કહી શકીએ પછી તંતુ મૂળ તો કે બધા જ મૂળ એક સરખા હોય એને કેવા કહેવાય તંતુ મૂળ કહેવાય છે સમજાણું વિદ્યાર્થી મિત્રો આટલું સરસ ત્યારબાદ આપણે જોઈએ પુષ્પોના ભાગો આપણે જે પુષ્પો જોઈએ છીએ એના અલગ અલગ ભાગો હોય છે એમાં પહેલું જોઈએ કુકેસર કુકેસર એના બે ભાગ છે કુકેસર અને સ્ત્રી કેસર એમાં કુકેસર જોઈએ તો કે એ આછા પીળા રંગનું હોય અને એના બે પાછા બે ભાગ આવે પરાગ આશય અને તંતુ આ બે ભાગ કુકેસરના છે પછી જોઈએ સ્ત્રી કેસર તો કે સ્ત્રી કેસર છે એ કેવા કલરનું હોય તો કે લીલા કલરનું આવેલું હોય છે એના ભાગો કેટલા છે તો કે પરાગ વાહિની પરાગ આશય અને બીજાશય આ ત્રણેય ભાગો શેના છે સ્ત્રી કેસરના કુકેસરના કેટલા ભાગો છે પરાગાશય અને તંતુ સ્ત્રી કેસરના કેટલા ભાગો છે સરસ પરાગ વાહિની પરાગાશય અને બીજાશય એ બધા કેટલા સ્ત્રી કેસરના ભાગો છે ત્યારબાદ આપણે જોઈએ સાંધા સાંધા કોને કહેવાય આપણું જે શરીર છે તો તમને લોકોને ખ્યાલ છે કે સાંધા કોને કહેવાય આપણે ધોરણ 6 માં તેનો અભ્યાસ કરી ગયેલા સરસ તો કે આપણા જે શરીર છે એના વિભિન્ન ભાગો છે આપણે જે સ્થાનેથી વાળી અથવા તો ફેરવી શકીએ છીએ અને જે સ્થાને બે ભાગો એકબીજા સાથે જોડાયેલા હોય તેને શું કહેવાય સાંધા કહેવાય છે જો શરીરના વિભિન્ન ભાગો એ સ્થાનેથી વાળી અથવા તો ફેરવી શકીએ છીએ જે સ્થાને બે ભાગો એકબીજા સાથે જોડાયેલા હોય તેને શું કહેવાય સાંધા કહેવાય સાંધાના અલગ અલગ ચાર પ્રકાર છે પહેલું આપણે જોઈએ ખલદસ્તા સાંધો ખલદસ્તા સાંધો કોને કહેવાય તો કે આપણા શરીરના જે હાડકા આવેલા હોય એમાંથી એક દડા જેવો ભાગ એટલે કે ગોળ દડા જેવો ભાગ અને બીજા હાડકાનો હાડકી જેવો ભાગ એ બે એકસાથે જોડાયેલા હોય એને કેવા કહેવાય ખલદસ્તા સાંધો પછી બીજો સાંધો છે ઉખડી સાંધો તો કે ગરદન અને શિરસનો આ જે બે ભાગ છે એને જોડાણ કરતો સાંધો આપણા આ જે ગરદન છે અને માથું છે એને કયો જો ભાગ જોડાણ કરે છે આ ભાગ જોડાણ કરે છે તો એને કેવા કહેવાય ઉખડી સાંધો ગરદન અને શિરસને જોડાણ કરતો સાંધો
પછી નીચા ગડાસન તો આપણે જોઈએ તો કે એક જ દિશામાં વાળી શકતો હોય એક જ દિશામાં કોણ શું વાળી શકે સરસ કોણી અને ઘૂંટણ ઓકે કોણી અને ઘૂંટણમાં નીચા ગડાસન તો આવેલો હોય છે કે જે એક જ દિશામાં ફરી શકે પછી જોઈએ અચલ સંધા તો કે હાડકાઓ આ સંધાની મદદથી હલનચલન કરી શકતા નથી એને શું કહેવાય અચલ સંધા સમજાણ હોય ત્યાંથી મિત્રો ખલદસ્ત સંધો તો કે એક હાડકાનો દડા જેવો ભાગ અને બીજા હાડકાનો અવાયતી જેવો ભાગ ઈ બંનેનું જોડાણ હોય એને ખલદસ્ત સંધો કહેવાય પછી ઉખડી સંધો તો કે ગરદન અને શિરસને જોડાણ કરતો સંધો નીચાગડા સંધો તો કે એક જ દિશામાં ઈ હલનચલન કરી શકે ઈ સંધાને નીચાગડા સંધો કહેવાય ઉદાહરણ તરીકે કોણી અને ઘૂંટણ ત્યારબાદ જોઈએ અચલ સંધો તો કે ઈ હાડકાઓની મદદથી ઈ હલનચલન કરી શકે નહીં એને અચલ સંધો કહેવાય સમજાણું સરસ ત્યારબાદ જોઈએ કંકાલ તો કે આપણા શરીરમાં આ જે બધા હાડકાઓ છે ઈ ભેગા મળીને એક સુંદર માળખું તૈયાર કરે છે જેને શું કહેવાય કંકાલ કહી શકીએ છે આ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો તમને ધોરણ 7 માં ખૂબ જ ઉપયોગી છે કંકાલ કોને કહેવાય તો કે બધા હાડકાઓ એવી રીતે જોડાઈને એક સુંદર માળખું પ્રદાન કરે છે તેને શું કહી શકીએ કંકાલ કહી શકીએ સમજાણ વિદ્યાર્થી મિત્રો સરસ ત્યારબાદ જોઈએ આપણે પાશવી પિંજર તો કે જે છાતીના હાડકા અને કરોડસ્તંભ સાથે જોડાઈને એક પાંજરાનું નિર્માણ થાય છે એને શું કહેવાય પાશવી પિંજર કહી શકીએ છીએ ત્યારબાદ આપણે જોઈએ ગતિ તો કે ગતિ કોને કહી શકીએ તો કે સમયની સાથે સ્થિતિમાં થતા ફેરફારને ગતિ કહી શકીએ કે સમયની સાથે જે સ્થિતિમાં ફેરફાર થાય તો એને ગતિ કહી શકીએ આ સ્કેલ છે તો હું એના અહીંથી અહીંયા લઈ આવું તો એને ગતિ કઈ રીતે કહેવાય કે સમયની સાથે એનું સ્થાન પણ બદલ્યું એને શું કહેવાય ગતિ કહેવાય એમાં બે જોઈએ વર્તુળાકાર ગતિ તો કે વર્તુળાકાર ગતિ કઈ કહી શકીએ તો કે ઘડિયાળની સેકન્ડ કાંટાની જે ગતિ છે એ કેવી રીતે કહી શકીએ વર્તુળાકાર ગતિ કહી શકીએ ત્યારબાદ જોઈએ આવર્ત ગતિ તો કે આવર્ત ગતિ છે એ આપણે કોને કહી શકીએ તો કે સાદા લોલકની ગતિ છે હિંચકાની ગતિ છે પછી સિતારના તારની ગતિ છે એ બધી કહી શકીએ આવર્ત ગતિ આવર્ત ગતિ કોને કહેવાય ખબર છે વિદ્યાર્થી મિત્રો આપણે ઉદાહરણ તો આપ્યું પણ આવર્ત ગતિ કોને કહેવાય સરસ તો કે આપણે આ સ્થાનથી આ સ્થાન તરફ આપણે વહન કરાયું કોઈ પણ વસ્તુ હોય એ આ સ્થાનથી આ બાજુ ગઈ પછી ત્યાંથી પાછા એના મૂળ સ્થાને આવી તો એને શું કહેવાય આવર્ત ગતિ કહી શકીએ છીએ ત્યારબાદ આપણે જોઈએ વિદ્યુત કોષ તો કે વિદ્યુત કોષનો ઉપયોગ છે એ ક્યાં ક્યાં થાય તો કે રેડિયો છે કેમેરા અને ઘડિયાળ આ બધામાં સૌનો સમાવેશ થાય વિદ્યુત કોષનો સમાવેશ થાય છે એના કેટલા ધ્રુવ છે બે ધ્રુવ હોય છે ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ ધન ધ્રુવ છે એ ધાતુની કેપ સાથે જોડાયેલું હોય છે અને ઋણ ધ્રુવ છે એ ધાતુની તકતી સાથે જોડાયેલું હોય છે આપણે વિદ્યુત પરિપથ પૂર્ણ કરવો હોય તો આપણે કઈ રીતના કરી શકીએ તો કે ધન ધ્રુવ છે ત્યાંથી એક છેડો અને ઋણ ધ્રુવ બાજુથી એક છેડો અને બલ્બ હોય એમાં બે ટર્મિનલ આવેલા હોય એક ઉપરની તરફ હોય અને એક નીચેની તરફ હોય ધન ધ્રુવનો એક છેડો એક ટર્મિનલ સાથે અને બીજો છેડો છે એ બીજા ટર્મિનલ સાથે આપણે જોઈન્ટ કરવામાં આવે છે અને તમને લોકોને ખ્યાલ હશે બલ્બમાં એક પાતળો તાર આવેલો હોય છે જેને શું કહી શકીએ ફિલામેન્ટ કહી શકીએ પછી તો કે વિદ્યુત પરિપથ છે એ વિદ્યુત કોષના બે ટર્મિનલો વચ્ચે વિદ્યુત પર પ્રવાહના સંપૂર્ણ પથને દર્શાવે છે અને બલ્બ માત્ર ત્યારે જ પ્રકાશિત થાય કે જ્યારે પરિપથમાં વિદ્યુત પ્રવાહ છે એ પસાર થતો હોય આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરવા માટે એક વસ્તુ એટલે કે આપણે એક પિન રાખીએ કે જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય અને શું થાય બલ્બ સુધી પહોંચે અને બલ્બ છે એ પ્રકાશિત થાય બલ્બને વિદ્યુત પ્રવાહ ન મળે તો બલ્બ છે એ પ્રકાશિત થતો નથી સમજાણું વિદ્યાર્થી મિત્રો આટલું સરસ
ત્યાર બાદ છે વિદ્યુત સુવાહક અને વિદ્યુત અવાહક વિદ્યુત સુવાહક કોને કહેવાય તો કે જે પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો હોય એને શું કહેવાય વિદ્યુત સુવાહક ઉદાહરણ તરીકે જોઈએ તો કે માનવ શરીર આપણને ચોટ લાગે છે શું કામ એ તો કે આપણામાંથી વિદ્યુત પ્રવાહ છે એ પસાર થઈ શકે છે એટલે વિદ્યુત સુવાહક કહી શકીએ વિદ્યુત અવાહક કોને કહેવાય તો કે જે પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહ છે એ પસાર થઈ શકતો ન હોય એને શું કહેવાય વિદ્યુત અવાહક કહેવાય છે ઉદાહરણ તરીકે જોઈએ તો લાકડું રબર એ બધા શું છે વિદ્યુતના અવાહક છે કે જેમાંથી વિદ્યુત પ્રવાહ છે એ પસાર થઈ શકતો નથી આપણે ચોટ લાગે ત્યારે ઘણા એમ કહેતા હોય કે રબરને ચપ્પલ પહેરીએ તો આપણને ચોટ ના લાગે શું કામ તો કે રબરમાંથી છે એ વિદ્યુત પ્રવાહ છે એ પસાર થવા ન દે એટલા માટે સમજાણું વિદ્યાર્થી મિત્રો સરસ તમે આ વિડીયો જોયો એટલે તમને ખ્યાલ આવ્યો હશે કે ધોરણ સાતમાં આપણને કઈ કઈ વસ્તુ ઉપયોગી બને છે તેના વિશે આપણે જોયું અને તમને કોઈને પણ કાંઈ પણ ક્વેશ્ચન હોય તો એની નીચે અન્ડરલાઈન કરજો જેથી કરીને તમારો ડાઉટ છે એ સોલ્વ થઈ શકે બાય.